નમસ્કાર, એટીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 4/4/2020 ના રોજ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કોરોના વાયરસના કારણે બંધ થયેલ પ્રાથમિક શાળાના બાળકોને ફૂડ સિક્યોરિટી એલાઉન્સ ચૂકવવા માટે પરિપત્ર આપવામાં આવેલ, જે દરેક પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા વિતરણ કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને શાળામાં બોલાવીને મરવાપાત્ર જથ્થાની રસીદનું વિતરણ કરાવવામાં આવ્યું હતું. ઈડર તાલુકાના ચિત્રોડા ગામની પ્રાથમિક શાળા નંબર 1 માં શાળાના આચાર્ય શ્રી ગિરીશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને શાળામાં બોલાવીને શાળામાં ફરજ બજાવતા શિક્ષકો શ્રી કિશનસિંહ, અશ્વિનસિંહ, રજાકભાઈ મંસૂરી, હસમુખભાઈ, રંજનબેન, નારાયણભાઈ, દક્ષાબેન, ભાવનાબેન, અંજનાબેન વગેરે દ્વારા આવનાર વાલીઓને ફૂડ સિક્યોરિટી અલાઉન્સ ચૂકવવા માટેની રસીદનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને આવેલા વાલીઓને સોશિયલ ડિસ્ટન્સમાં ઉભા રહેવાની ફરજ પાડીને વિતરણ કરાવવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 1-5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 550 ગ્રામ ચોખા અને 550 ગ્રામ ઘઉં અને 6-8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 825 ગ્રામ ચોખા અને 825 ગ્રામ ઘઉં માટેની રસીદ આપવાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનું વિતરણ સસ્તા અનાજની દુકાનો દ્વારા કરવામાં આવશે. ચિત્રોડાથી અમિત જોશી, એટીએન ટીવી.